તો તારી ઈચ્છા કે દૂર જતી રહે તો હું તને ગોતો કેવી રીતે અને તું મને ગમે ત્યારે મુસીબતમાં મૂકી શકે એમ છે પણ જો તું મારી મરજી પ્રમાણે ક્યાંક દૂર જાય તો ગમે ત્યારે તારી પાસે પહોંચી શકું એમ છે તને ઉપર જ પહોંચાડી દઉં નહીં પ્લીઝ એટલે તારી પાછા આવવાની શક્યતા જ ન બચે નહીં પ્લીઝ રતન પ્લીઝ મને ખબર છે તને ખબર છે ત્યાં કોઈનું મોઢું જ નથી ખુલતું મારો બાપ મને કહેતો કે માણસનું મોઢું બે વસ્તુથી બંધ રહે એક સોનું અને બીજું માટી અને સોનાથી તો મેં તને આખી આખી મળી દીધી છે તોય તારું મોઢું બંધ નથી રહેતું પણ હવે મને લાગે છે મારે તને માટી ભેગી કરવી પડશે નહીં રતન સોનું કામ ન લાગે કે આ માટીથી કામ ચાલી જાય પ્લીઝ મને છોડી દે રતન પ્લીઝ પ્લીઝ મને છોડી દે તું આવું બોલે છે ડાર્લિંગ તું આવું બોલે છે અરે તું મારા વિશે જેટલું જાણે છે ને એટલું મને ફાંસીને માછને ચડાવવા માટે પૂરતું છે ડાર્લિંગ અરે અત્યારથી ફાંસી હજી તો મારે આ દુનિયા જોવાની છે માણવાની છે અરે હજી તો મારે હરવા ફરવા ને રમવાના દિવસો છે અને આ ફાંસીનો ગાળિયો ફાંસીનો ગાળિયો આ આ નરમ ગળા પર કેવો લાગે આ જોજો જોજો તું જરાક પણ મોડું ખોલી નાખે તો સરકાર મેં આ આ મહેનતથી ઊભી કરેલી મારી આખી જાઓ ચલાલી જપ્ત કરી નાખે અને અને મારે મારે અત્યારથી સરકારને મારી વારિસ નથી બનાવી હે ડાર્લિંગ સરકારને મારી વારિસ નથી મને આ બિચારાની બહુ દયા આવે છે આ નકામામાં ફસાઈ ગયો નહીં અરે જાને મન હમ તો ડૂબેંગે સનમ લેકિન તુમકો ભી સાથ લેકર ડૂબેંગે તું શું સમજે છે હા તું જે કરી રહ્યો છે એની સજા નહીં મળે તને એ સંભાળજો ભાઈ આના મોઢા પર એક પણ નિશાન ન લાગવું જોઈએ આના મોઢા પર એક જ નિશાન લાગશે અને ખુદ પોતે લગાડશે આવતીકાલે છાપામાં સમાચાર વાંચજે શ્યામલીની હત્યા કરીને જયંત થાપરે કરેલી આત્મહત્યા તું જાણે છે આ જગ્યા શહેરથી કેટલી દૂર છે અને આ જગ્યા મેં એટલી દૂર શું કામ લીધી છે જાણે છે સાલું મારો આવવા જવાનો કઈ ભરોસો નહીં અને હું ઘરે આવું અને લોકો જો જોઈ જાય તો આ મેડમ શામલીના સતી સમા ચરિત્ર પર દાગ લાગી જાય નહીં શામલી અરે અહીંયા ગમે તેટલી બૂમો પાડો ગમે તેટલું ચીખો અરે બચાવો ભાઈ બચાવો આ રતન મારું ખૂન કરી રહ્યો છે બચાવો કોઈ નહીં સાથે અહીંયા માણસને મારી નાખીને એની લાશ પણ મૂકી હોય ને તો 7 દિવસ સુધી તો કૂતરા ને ગીધડા પણ નથી ફરકતા સમજો નહીં નહીં શામલી ભાગ ભાગ શામલી ભાગ એ શામલી ઓ ઓ શામલી શ્વેતા રતન તારે આવું નહોતું કરવું જોઈતું આપણે આવું નહોતું કરવું જોઈતું તું શ્વેતા રતન ચિલ્લા અધી જોરથી ચિલ્લા સાલા તારી ચીસ નહીં પહોંચે આના સુધી નહીં પહોંચે તારે કઈ કેવું છે આને હા કેવું છે અરે ચાલ હું જ તને એની પાસે પહોંચાડી દો પકડ સાલો પકડ નહીં લગાડ અહીંયા રતન લગાડ રતન આઈ એમ સોરી મને યુરોપમાં ન્યૂઝ મળ્યા કે તારી બેન મૃત્યુ પામી છે એટલે મારી ટૂર ટૂંકાવીને હું અહીંયા આવતો રહ્યો ખરેખર બહુ બહુ કાબેલ હતી તારી બેન મારી આખી ગેલેરીનો બિઝનેસ સંભાળતી હતી
મારો તો એક એક હાથ કપાઈ ગયો. આઈ એમ રિયલી સોરી. શ્યામલી મરી નથી, એ હજી જીવે છે. અચ્છા, શ્યામલી હજી જીવે છે? રાઈટ. કારણ કે તને યુરોપમાં ખોટા મેસેજ મળ્યા. હું જ્યારે ખાટમંડુ ગઈ હતી ત્યાં શ્વેતા આવી હતી અને અમારા બંને વચ્ચે એક ગોઠવણ થઈ ગઈ કે 8 દિવસ માટે એ મારી જગ્યા આવશે અને એની જગ્યા હું ગોઠવાઈ જઈશ. કમનસીબથી શ્વેતા મારી જગ્યા ગોઠવાઈ ગઈ અને બિચારી મરી ગઈ. યુ ડોન્ટ બિલીવ મી ડાર્લિંગ? હું જાણું છું તું શ્વેતા છે. કેમ, શ્યામલી શ્વેતા ના હોઈ શકે? બકવાસ બંધ કરે. હું બકવાસ નથી કરતી, આ સાચું છે. અને જો તું ન માનતો હોય ને તો મારી આંખોમાં આંખો પરોવીને જો ને. તારી એક એક ચાલ થી હું વાકેફ છું શ્વેતા. શ્વેતા નહી, શ્યામલી. અને તું ચેતીને રહેજે, કારણ કે તારા દરેક કાળા કામને આ શ્યામલી જાણે છે, જે તારો કાળ બનીને જીવી રહી છે. અરે ખોટી વાત છે, શ્યામલીને મેં મારા હાથે શૂટ કરી છે. અરે અહીંયા મારી નજરની સામે લોહીના ખાબોચિયામાં તરફડતા જોઈ છે મેં. અને જૈન થાપરની આત્મહત્યા એ પણ સાલી આ રતનના વેજાની જ કરાવત છે. આજ એક્ઝેક્ટલી આજ તારી પાસેથી સાંભળવા માંગતી હતી અને આ વાત પોલીસે પણ સાંભળી લીધી છે. આ શોધે છે, આ ટેપ અહીંયા છે. નથી આપણી વાત ટેપ થઈ, નથી આપણી વાત પોલીસે સાંભળી. અરે મૂરખ છે તું, મૂરખ. તું જાણતી નથી આજકાલ ટેપ કરેલા પુરાવા પોલીસમાં નથી ચાલતા. અને તું આનાથી આનાથી મને હથકડી પહેરાવવા નીકળી છે. અરે હટ. આજ સુધી એવી કોઈ થાતું નથી બની જેનાથી જેનાથી બનેલી હથકડી રતન રતન ચૌધરીના હાથ બાંધી શકે. એ શ્વેતા હોય કે શ્યામલી, પણ હવે તું પણ જીવતી નહીં રહે, કારણ કે મારા ભેદ જાણી લેનારને હું જીવતા નથી છોડતો. ખતરાથી ખેલવાનો મારો શોખ છે, પણ ખતરો જો જીવનો જોખમ બની જાય ને તો એને જડમૂળથી ઉખાડી નાખવાનું શીખવાડ્યું છે મારા બાપે, સમજી? બોલ, કઈ રીતે મારશું તને? શૂટ કરી નાખ. અરે હા, આ ઘરની સાથે તને જીવતી સળગાવી દો, એટલે સાથે સાથે બધા પુરાવા પણ ખતમ થઈ જાય. અરે લોકોની દ્રષ્ટિએ તો હું તો યુરોપમાં છું. કેવું લાગે છે, શ્વેતા હોય કે શ્યામલી? અરે આવો ભાઈ, આવો રોની. આને કેવી રીતે મારશું ભાઈ? તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારે જાઓ, હું આ બંગલાને જ આગ લગાડી દઈશ. વેરી ગુડ, વેરી ગુડ રોની. કમ હિયર, કમ હિયર. જોયો, મારો માણસ, મારો માણસ છે. અરે હા, શ્વેતા હોય કે શ્યામલી, ઉપર જઈને તારી બેનને મારી યાદ જરૂર આપજે. ગુડ બાય. યુ આર અંડર અરેસ્ટ મિસ્ટર રતન ચૌધરી. પોલીસે તારા બંગલાને ચારો તરફથી ઘેરી લીધો છે. Don't be stupid, Inspector. રતન ચૌધરીને પકડવો આટલો સહેલો નથી. સૌથી પહેલા મારી વિરુદ્ધ પુરાવો લઈ આવો, પછી મને અરેસ્ટ કરજો. પુરાવો તારી પાછળ છે રતન. રોની, તું તારો માણસ. હા, મેં મારા બધા ગુનાઓની કબૂલાત કરી લીધી છે. હરામ છોતા તું. મને ખબર હતી, મને ખબર હતી કે તું તારું કામ પર છે એટલે મને પતાવી દઈશ. તારા જેવા હલકટ માણસના હાથે મરવા કરતા તો જેલની હવા ખાવી સારી. અને અને આમે તારા જેવા ગુનેગારને પકડાવી દેવા બદલ મારી સજા તો ઓછી થઈ જ જશે. અરે આ 2% પોલીસના હાથે પકડાવવા માટે આ રતન રતન ચૌધરી પેદા નથી થયો, સમજો? રતન ચૌધરી, ફાંસીના પાછળ લટકીને તડફડવા માટે તું પેદા થયો છે. અરે તારો જીવ જાય ત્યાં સુધી તું ફાફા મારવા માટે પેદા થયો છે. તને તો એમ હતું ને કે શ્યામલી મરી ગઈ, પણ શ્યામલી નહીં,
એની બેન શ્વેતા મરી ગઈ છે.